નિષ્ક્રિય ગ્રાહકોને યુપીઆઈ આઈડી અને તેની સાથે સંકળાયેલ મોબાઈલ નંબરની ચકાસણી કરશે જો તમારું યુપીઆઈ આઈડી નિષ્ક્રિય છે તો તમે તેને એકત્રીસમી ડિસેમ્બર પહેલાં એક્ટિવેટ કરી શકો છો અથવા તો જો તમારું યુપીઆઈ આઈડી એક વર્ષથી નિષ્ક્રિય છે તો એકત્રીસ ડિસેમ્બર પછી છે એ બંધ કરવામાં આવશે ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો આગામી વર્ષે મોટા પાયે થશે ભરતી સરકારી નોકરીની તૈયારી કરતા ઉમેદવારો માટે સારા સમાચાર આવ્યા છે ગુજરાતના મુખ્ય સચિવ રાજકુમારે ગાંધીનગર ખાતે સુશાસન દિવસની ઉજવણી દરમિયાન નિવેદન આપતા કહ્યું કે આગામી વર્ષે રાજ્ય સરકાર વિવિધ વિભાગોમાં મોટી ભરતી બહાર પાડવાની યોજના કરી રહી છે રાજ્યના વિવિધ વિભાગોમાં કર્મચારીઓની ઘટ છે જેને પૂર્વા સીએમની સૂચના મુજબ ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે તે પછીના સમાચાર જાણીએ તો આ ખેડૂતોને રોવાનો વારો આવ્યો રાજકોટ ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની ખૂબ આવક થઈ છે જેને કારણે ડુંગળીના ભાવ ઘટ્યા છે યાર્ડમાં માં દોઢ લાખ કટ્ટા ડુંગળી આવી હતી રાજ્યમાં વીસ કિલો ડુંગળીના ભાવમાં બસો રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે વીસ કિલો ડુંગળીના ભાવ સો થી ત્રણસો રૂપિયા સુધીના બોલાયા છે મળતા અહેવાલ અનુસાર આગળ પણ ડુંગળીના ભાવમાં ઘટાડો યથાવત રહી શકે છે આ કારણે ડુંગળીના ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે તે પછીના સમાચાર જાણીએ તો ડ્રોન ખરીદવા મળશે સિત્તેર સબસિડી કેન્દ્ર અને રાજ્ય સરકાર ખેડૂતોને એગ્રીકલ્ચર ડ્રોન ટેકનોલોજી અપનાવવા માટે પ્રોત્સાહનના ભાગરૂપે પંચોતેર ટકા સુધીની સબસિડી આપી રહી છે ખેડૂતો ઉપરાંત કૃષિ તાલીમ સંસ્થાઓ અને કૃષિ યુનિવર્સિટી કૃષિ ઉત્પાદક સંસ્થાઓ કૃષિ સ્નાતક યુવાનો એસસીએસટી કેટેગરી અને મહિલા ખેડૂતો તેનો લાભ લઈ શકે છે કૃષિ તાલીમ સંસ્થાઓ અને કૃષિ યુનિવર્સિટીઓને ડોનની ખરીદી પર સો ટકા અથવા દસ લાખ રૂપિયા સુધીની ગ્રાન્ટ મળશે